નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ વિષય ગણિત કે જેનો ક્વેશ્ચન બેંક નંબર ફોર કે ડિસેમ્બર ત્રેવીસ કે જે તમારી કસોટીઓ પચીસ ગુણની લેવાની છે તો એ પચીસ ગુણની કસોટીઓ માટેનું પ્રશ્ન બેંક છે કે આમાંથી તમારા શિક્ષક પચીસ ગુણની પરીક્ષાઓના પ્રશ્નો નક્કી કરશે તો આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ કે જે તમારી આવનારી કસોટીમાં તમે સારા એવા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો ધોરણ દસમાં આપણને ત્રણ ચેપ્ટરની પ્રશ્ન બેંક આપી છે એમાં પહેલું ચેપ્ટર છે નંબર ચાર કે જેના આપણે ટૂંકા સવાલ જોઈએ કે વિભાગ એની અંદર આપ્યું છે નીચેની ખાલી જગ્યા પસંદ કરો અને પૂરો પહેલું છે દ્વિઘાત સમીકરણ ટુ એક્સ સ્ક્વેર માઇનસ કે એક્સ વત્તા કે બરાબર ઝીરો ના શૂન્ય સમાન હોય શૂન્ય સમાન ક્યારે હોય તો કે પૂર્ણવર્ગ ત્રિપદી હોય ત્યારે હવે આમાં આપણે મૂલ્ય એવું મૂકવાનું છે કે જે પૂર્ણવર્ગ ત્રિપદી બની જાય અને પૂર્ણવર્ગ ત્રિપદી બને એટલે મૂલ્ય સમાન મળે તો એનો જવાબ આવશે સી આઠ કેની જગ્યાએ કેટલા આવશે આઠ બીજું છે દ્વિઘાત સમીકરણ ત્રણ એક્સ વર્ગ માઇનસ છ એક્સ વત્તા બે નો વિવેચક ખાલી જગ્યા છે તો વિવેચકનું સૂત્ર કયું છે તો કે ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એસી આની અંદર તમે બી એ અને સી નું મૂલ્ય મૂકશો એટલે વિવેચક મળી જાય આપણને બાર મળશે કેટલો મળશે બાર બીજી વાત આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો તો જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવી અવનવી માહિતી તમારા સુધી સરળતાથી પહોંચાડી શકાય અને બીજી વાત કરીએ તો આનું સંપૂર્ણ સોલ્યુશન તમને ક્યાંથી મળે તો કે આપણે પ્લેસ્ટોર પરથી પહેલાં તો વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કે જ્યાંથી તમે ગેમને આવું બધું ડાઉનલોડ કરો છો એ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે આ રીતનું પેજ ખુલશે એન્ટર ફોન નંબર ફોન નંબર એન્ટર કરશો એટલે પછી તમે સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે ઓટીપી આવે એટલે તમે એપ્લિકેશનની અંદર પ્રવેશી શક્યા છો એટલે તમારી એપ્લિકેશન શરૂ થઈ ગઈ ત્યાર પછી આ રીતનું પેજ ખુલશે એમાં પેઇડ કોર્સિસમાં તમે જશો ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો ધોરણ પેડ પેઇડ કોર્સિસમાં જશો એટલે ત્યાંથી તમને સંપૂર્ણ સોલ્યુશન પણ કોનું તો કે ગાલા અસાઇનમેન્ટના પેપર સેટનું સંપૂર્ણ સોલ્યુશન મળશે દરેક વિષયનું ખાસ કરીને ગણિતની અંદર બેઝિકવાળા હોય તો બેઝિકના છ પ્રશ્નોનું સોલ્યુશન સંપૂર્ણ એ વિભાગથી લઈ અને ડી વિભાગ સુધીનું બેઝિકનું સ્ટાન્ડર્ડનું એ જ રીતે સામાજિક વિજ્ઞાન છે વિજ્ઞાન છે આ બધા જ ગાલા અસાઇનમેન્ટના છ પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ પેઇડ કોર્સમાંથી પ્રાપ્ત થશે તો જે મિત્રોને હજુ પણ સોલ્યુશન કરવાનું બાકી હોય તે ખાસ નોંધ લે અને તાત્કાલિક જોઈન્ટ થાય અને પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દે કારણ કે હવે આપણી પાસે જાજો સમય રહ્યો નથી ગણતરીના દિવસો બાકી છે અને વધુમાં વધુ તમે સારી રીતે તૈયારી કરો અને સારા એવા ગુણ બોર્ડની પરીક્ષામાં પ્રાપ્ત કરો તો એ માટે તમારી માટે આ બધું લઈ આવ્યા છીએ તો ખાસ એનો લાભ લેજો ત્યાર પછી એક્ઝામ પેપર ફોલ્ડરમાં તમે જોઈશો એટલે જે આ એકમ કસોટી છે એમનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે અને જો કોઈ વિષયનો તમને કોઈ ચેપ્ટરનો ડાઉટ લાગતો હોય તો તમે ધોરણ દસમાં માધ્યમિક વિભાગ ધોરણ દસમાં જઈ જે તે વિષયમાં જઈ જે તે ચેપ્ટરનો જે તે ટૉપિકનો વિડીયો તમે જોઈ શકો છો સમજી શકો છો અને જો તમારે સમજવાનું હજુ બાકી હોય તો તમે એમાં સારી રીતે અભ્યાસ કરી શકો છો તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો અને નવા વિદ્યાર્થીઓ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કે જેથી કરીને આવી માહિતીઓ તમારા સુધી પહોંચાડી શકીએ હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ખાલી જગ્યા નંબર ત્રણ છે દ્વિઘાત સમીકરણ માટે વિવેચકનું સૂત્ર કહ્યું તો આગળની ખાલી જગ્યામાં આપણે લખ્યું કે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી ત્યાર પછી નંબર ફોર છે દ્વિઘાત સમીકરણ નવ એક્સ વર્ગ માઇનસ સોળનો વિવેચક શોધો તો આ સૂત્રની અંદર બીનું મૂલ્ય નથી આપ્યું તો બીની જગ્યાએ જીરો મૂકી એ અને c નું મૂલ્ય મૂકશો એટલે જવાબ આવશે પાંચસો ને ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે કે દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર સોરી એક્સ પ્લસ વન આખા પદનો વર્ગ માઇનસ એક્સ ના બરાબર વાસ્તવિક શૂન્ય ખાલી જગ્યા છે હવે આનું તમે વિસ્તરણ કરી અને છૂટું કરીશો એટલે સુરેખ બહુપદી મળશે હવે સુરેખ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હોય તો કે એક હોય ત્યાર પછી આપણને ખરા કે ખોટા વિધાનો આપેલા છે પહેલું છે એમાં દ્વિઘાત સમીકરણ ત્રણેક્સ વર્ગ માઇનસ છ એક વત્તા નવના ના શૂન્ય સમાન હોય હવે આ પૂર્ણવર્ગ ત્રિપદી નથી સમાન શૂન્ય માટે શું જોઈએ તો કે પૂર્ણવર્ગ ત્રિપદી જોઈએ આ પૂર્ણવર્ગ ત્રિપદી નથી એટલે વિધાન કેવું છે ખોટું વિધાન છે આગળ વધીએ જો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ત્રણસો તેર હોય તો તે બે સંખ્યાઓ અને અને છે હવે તમે સરવાળો કરો તો શું થાય ત્રણસો તેર મળે છે નથી મળતો વિધાન કેવું છે ખોટું છે દ્વિઘાત સમીકરણને ત્રણ શૂન્ય ત્રણ શૂન્ય ખાલી દ્વિઘાત સમીકરણને ત્રણ શૂન્ય હોય હવે ત્રિઘાત સમીકરણ છે તો એને ત્રણ શૂન્ય હોય એવું જરૂરી નથી વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય ત્રણ હોય બે હોય એક હોય અને ન પણ હોઈ શકે અહીંયા આપણને ત્રણ શૂન્ય કીધા છે એટલે વિધાન ખોટું છે દ્વિઘાત સમીકરણ એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ બાર બરાબર જીરોના શૂન્ય ત્રણ અને ચાર છે તો એ વિધાન કેવું થશે ખરું બારના અવયવ પાડશો એટલે તમે સાત મેળવશો એટલે શૂન્ય મળશે ત્રણ અને ચાર ત્યાર પછી બી વિભાગની વાત કરીએ તો એમાં એક પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તમારે તૈયાર કરવાનો છે દરેકના ત્રણ ગુણ છે એમાંથી એક દાખલો પસંદ કરવાનો છે કોટ પ્રશ્નો આપ્યા છે ચેપ્ટર નંબર ત્રણના તો આ બધા જ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થિત વિડીયો બનાવીને મૂકેલા છે ત્રીજા ચેપ્ટરમાં જઈ તમે આ વિડીયોનો અભ્યાસ કરી શકો દાખલાની પ્રેક્ટિસ પણ કરી શકો એવી રીતે અહીંયા આખા ત્રણ વિભાગના વિડીયો છે ત્યાર પછી ત્રિકોણનું ક્ષેત્રફળ છે ત્રિકોણનું ચેપ્ટર છે એની ખાલી જગ્યા જોઈએ તો ત્રિકોણ પિક્યુ આરમાં ક્યુ બરાબર નેવું અંશ હોય જો પિક્યુ અને ક્યુ આરની બાજુઓનું પ્રમાણ એક્ઝેમ એક હોય તો પિક્યુ જેમ પી આર એનું પ્રમાણ કેટલું આવશે તો બે બાજુ જે આ કાટખોણો સમાવતી બે બાજુનું પ્રમાણ એક્ઝેમ એક છે તો કર્ણો શોધી આપણે પ્રમાણ મેળવીશું તો કેટલું આવશે એક્ઝેમ રોટ બે બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ ત્રિકોણો હોય છે પંચાવન હોય તો એ બી શોધો પાયથાકોરસ પ્રમેયમાં બે બાજુ મૂકી ત્રીજી બાજુ શોધતા આપણને મળશે અડતાલીસ નંબર ચાર છે ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ પિક્યુઆર છે એબીસીની પરિમિતિ સાઠ સેમી છે પીક્યુઆરની પરિમિતિ છત્રીસ છે પીક્યુનું માપ નવ સેમી હોય તો એબીનું માપ કેટલું હોય તો એબીનું માપ તમે ગણતરી કરશો એટલે કેટલું મળશે પંદર મળશે કઈ રીતે ગણતરી કરવાની એબીસીની પરિમિતિ છેદમાં પીક્યુઆરની પરિમિતિ અહીંયા આપણને શોધવાનો છે એબી અહીંયા આપેલો એની બાજુ લેવાની પીક્યુ પરિમિતિ કેટલી છે તો કે સાઠ છત્રીસ સાહીઠ ના છેદમાં છત્રીસ એ બી શોધવાનો છે ક્રોસ ગુણાકાર મેળવીશો એટલે આપણને મળશે બધા જ ખાલી જગ્યા આકૃતિઓ છે તો બધા ચોરસે સમરૂપ આકૃતિઓ કહેવાય ચોરસ હંમેશા કેવા હોય છે સમરૂપ હોય છે ત્યાર પછી એક વાક્ય શબ્દ કે અંક ની અંદર આપણે જવાબ આપવાનો છે સમરૂપતાની મૂળભૂત શરત આપો તો સમૃપતાની મૂળભૂત શરતમાં ખૂણાઓ કેવા હોય છે એકરૂપ હોય છે અને બાજુનો ગુણોત્તર કેવો હોય છે દસ બીડી બરાબર ત્રણ પોઈન્ટ બે સેમી હોય તો બીસીનું મૂલ્ય શોધો તો બીસીનું મૂલ્ય આવશે સાત પોઈન્ટ બે ત્રીજું છે બે ત્રિકોણો સમૃપ થવા માટેની બાબાબા શરત લખો તો બાબા બા એટલે બાજુના આધારે છે તો બાજુનો ગુણોત્તર કેવો હોવો જોઈએ સમ પ્રમાણ હોવું જોઈએ એવી ત્રણ આકૃતિઓ જણાવો જે હંમેશા સમરૂપ હોય હંમેશા સમરૂપ હોય એવી ત્રણ આકૃતિ તો આપણે બે ચોરસ લઈએ પછી બે વર્તુળ લઈએ એક નાનું વર્તુળ લઈએ એક મોટું વર્તુળ લઈએ જે હંમેશા કેવા હોય સમરૂપ હોય પછી સમબાજુ ત્રિકોણ લઈએ અથવા લંબચોરસ પણ તમે લઈ શકો

xy સમાંતર બીસી છે કે નહીં તે જણાવો તો બી ની અંદર આપણને આકૃતિના દાખલાઓ આપેલા છે તો આના તમે વિડીયો જોઈ અને સારી રીતે પ્રેક્ટિસ કરી શકો એકદમ સરળ દાખલો છે બરાબર ત્યાર પછી

બે વર્તુળને વધુમાં વધુ ચાર સામાન્ય સ્પર્શક મળે છે તો વિધાન કેવું છે ખરું બે વર્તુળ એટલે છેદતા ન હોય એવા બે વર્તુળ લ્યો તો આનો આ પહેલો સ્પર્શક બીજો સ્પર્શક આ ત્રીજો સ્પર્શક અને આ ચોથો સ્પર્શક એટલે વધુમાં વધુ કેટલા મળે ચાર આપેલા બે વર્તુળને ઓછામાં ઓછો એક સ્પર્શક મળે છે તો વિધાન ખોટું છે જો ખાસ ધ્યાન રાખજો ઓછામાં ઓછો એક પરસ્પર બે બિંદુમાં છેદતા સ્પર્શક તમે લ્યો તો આના સ્પર્શક તમને કેટલા મળે બે મળે એટલે અહીંયા આપણને કીધું છે ઓછામાં ઓછો એક મળે ત્યાર પછી વાત કરીએ એક વાક્ય શબ્દ આંકડાની અંદર જવાબ તમને આપવાનો કીધો છે તો એની અંદર છે કે વર્તુળની છેદિકાની સમજૂતી આપો તો વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા એને વર્તુળની શું કહેવાય છે છેદિકા કહેવાય છે ચક્રિય સતુષ્કોણ એબીસીડીમાં એ બરાબર સી માઇનસ ચાલી હોય તો જેડ શોધો હવે આમાં પ્રિન્ટ મિસ્ટેક છે એટલે આપણે એની ગણતરી કરતા નથી કારણ કે ચતુષ્કોણ એ કીધો છે ખૂણો ઝેડ માગ્યો છે એટલે ક્યાંય ભેગું થતું નથી ત્રીજું છે એક વર્તુળ ચતુષ્કોણ પિક્યુઆરમાં અંતર્ગત છે પિક્યુ બરાબર પાંચ ક્યુઆર બરાબર આઠ બે બરાબર નવ પોઈન્ટ ત્રણ હોય તો એસપીની લંબાઈ શોધો તો કેટલી આવશે છ પોઈન્ટ એક સામસામીની બાજુનો સરવાળો સમાન આ સિદ્ધાંત મુજબ તમે ગણી શકો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પી અને પીબી વચ્ચેનો ખૂણો એસી હોય તો કોણ પી ઓ એ શોધો તો કેટલો આવશે પચાસ ચોપડીનો બેઠો દાખલો છે બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ ચોવીસ સેમી અને કેન્દ્રથી એનું અંતર પચીસ હોય તો ત્રિજ્યા કેટલી આવશે સાત સેન્ટીમીટર એ રીતે વિભાગ બી આપણને આપેલો છે જેમાં બે ગુણના પ્રશ્નો છે વર્તુળના પાંચ સેન્ટીમીટર અંતરે આવેલા એમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ ચાર હોય તો ત્રીજ જશે તો પાંચ ચાર એટલે કેટલી આવશે ત્રણ તો આના દરેકના વિડીયો આપણે મૂકેલા છે બહુ સારી રીતે એટલે આ બધા જ પ્રશ્નોનું તમે સારી રીતે સોલ્યુશન કરી શકો એવી રીતે વિભાગ સીના પ્રશ્નો છે તો એમાં પણ બધા જ દાખલાઓ આપણે વિડીયોની અંદર મૂકેલા છે તો એમાં તમે સારી રીતે એનું સોલ્યુશન કરી શકો ત્યાર પછી છે પરિઘત ચોરસના વર્તુળની ત્રિજ્યા એ સેમી હોય તો પરિમિતિ આઠ થશે તો વિધાન કેવું થશે ખરું વર્તુળને અનુરૂપ લઘુવૃત્નનું ક્ષેત્રફળ હંમેશા એના લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ કરતાં ઓછું જ હોય તો એ પણ વિધાન કેવું છે ખરું વર્તુળના પરિઘને વ્યાસનો ગુણોત્તર અચળ હોય છે તો કે ખરું ફક્ત વચ્ચે કોણ પાય એટલે અચળશે એક વર્તુળની ત્રિજ્યા પાંત્રીસ સેમી હોય તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ નવસો બાસઠ પોઈન્ટ પાંચ સેમી થશે તો એ વિધાન પણ ગણતરી કરતા આપણને ખરું મળશે પછી કીધું છે એક પૈડાનો નો વ્યાસ ડી હોય તો એક પરિભ્રમણ કરતા આવશે ખોટું વિધાન આવશે ખાલી જગ્યા આપી છે વર્તુળની ત્રિજ્યામાં દસ ટકા ઘટાડો કરતા એના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થશે તો કે ઓગણીસ ટકા ઘટાડો જો વર્તુળની ત્રિજ્યા અઠ્યાવીસ સેમી હોય તો એના ચતુર્થાંશનું ક્ષેત્રફળ આવશે છસો સોળ વર્તુળ ત્રિકોણ સોરી વર્તુળનો ચોથા ભાગનું ક્ષેત્રફળ બે વર્તુળના વ્યાસ નો ગુણોત્તર પાંચ હોય તો પરીઘનો ગુણોત્તર પણ કેટલો આવે ત્રણ જેમ પાંચ એમાં કોઈ ફેરફાર થશે નહીં નંબર ચાર છે છ સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાં અંકિત કરી શકાય તેવા વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થશે તો એકસો અઠ્ઠાણું છેદમાં સાત સેમી સ્ક્વેર જેટલું ઘડિયાળનો મિનિટ કાંટો દસ મિનિટના અંતરે કેટલા માપનો ખૂણો અંતર છે તો દસ મિનિટે સાહીઠ અંશ એક મિનિટે કેટલાનો ખૂણો બનાવે છ અંશનો એ જ રીતે તમને વિભાગ બી આપેલા છે તો એમાં પણ ચોપડીના દાખલાઓ છે તો આપણા વિડીયોની અંદર એ સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને મળી જશે આ રીતે આકૃતિ વિભાગ સીની અંદર પણ આ બધા જ દાખલાઓ ચોપડીના છે તો આ વિડીયોની અંદર તમે જોઈ શકશો એનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકશો તો આ તો આપણું પ્રશ્ન બેંક તમે સારી રીતે પ્રેક્ટિસ કરી અને વધુમાં વધુ પચીસ ગુણમાંથી માર્ક્સ પ્રાપ્ત કરો જો ફક્ત પ્રેક્ટિસ નથી પણ આ તમારી આવનારી બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારી પણ હશે એટલે બંને એટલી વધુ પ્રેક્ટિસ કરજો એટલે આવનારી જે બોર્ડની પરીક્ષા છે આપણી તો એમાં આપણે સારા માર્ક્સ મેળવી શકીએ અને પચીસ ગુણમાં મેળવેલા માર્ક્સ કેટલા તમે મેળવા છે એ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે તો આ વિડીયોમાં એટલું રાખીએ ફરી પાછા મળીએ અસ્તુ જય હિન્દ જય ભારત